પર વિગતવાર નજર કરીએ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિધાનસભા 68, 69, 70, 71 અને 71 માં કાર્યક્રમ યોજવામાં આવ્યો, ત્યારે વિધાનસભામાં 68 માં કાર્યક્રમમાં મહર્ષિ ધ્યાનનંદ સરસ્વતી ટાઉનશીપ ખાતે કાર્યક્રમ યોજાયો હતો કે જેમાં કેન્દ્રીય કૃષિ મંત્રી પરસોત્તમ રૂપાલા પણ જોડાયા હતા. ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે દેશની 3 કરોડ ગરીબ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું મારું લક્ષ્ય છે. તેમજ નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જય મહાકાળી જય મા દુર્ગાના નારા લગાવ્યા હતા. તો સાથે જ કહ્યું હતું કે રાષ્ટ્રએ અનેક મહાન મહિલાઓ શક્તિ સ્વરૂપ આપી છે, ત્યારે મુશ્કેલીના સમયમાં મહિલાઓ સરળતાથી ફરિયાદ કરી શકે તે માટે મહિલા હેલ્પલાઇન પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ધારાસભ્ય શ્રી ઉદયભાઈ, આદરણીય આપણા મેયરશ્રી, જિલ્લાના અધ્યક્ષ આપણા મુકેશભાઈ, આપણા અધિકારીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, પાર્ટીના આગેવાનો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત માતૃશક્તિ, આપ સૌ જાણો છો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે માતૃશક્તિને દેશની વિકાસ ધારામાં જોડવા માટે કેટલાય નિર્ણયો કર્યા, જેને કારણે આજે આ દેશની માતૃશક્તિ એવું અહેસાસ કરતી થઈ છે કે અમે હવે ભારત વિકસિત ભારતની યાત્રામાં સમોવડી બનીને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા જઈ રહ્યા છે. બેનો, આપ બધા જાણો છો આપણી સૈનિક શાળાઓમાં દીકરીઓને એડમિશન જ નહોતું અપાતું. આપણે એવું માનતા હતા કે દીકરીઓએ આ સેનાના કામમાં એમાં જવાનું જ ના હોય. આ દેશને એવા પ્રધાનમંત્રી મળ્યા, એમણે દેશની દીકરીઓ માટે સૈનિક સ્કૂલના દરવાજા ખોલ્યા અને હવે આ દેશની દીકરીઓ ફાઈટર વિમાન ઉડાડવા માટે પણ છે. તમે બધાએ જોયું હશે 26મી તારીખનો કાર્યક્રમ આપણો, 26 જાન્યુઆરીનો. કર્તવ્ય પથની અંદર સમગ્ર કાર્યક્રમનું નેતૃત્વ આ દેશની દીકરીઓએ કર્યું. દુનિયા જોઈ રહી, નૌસેનાનો કાફલો નીકળે એમાંય દીકરીઓનું નેતૃત્વ, પાયદળનો કાફલો નીકળે એમાંય દીકરીઓનું નેતૃત્વ, હવાઈ દળના જેટ નીકળ્યા એના પાયલોટમાં પણ ભારતની દીકરીઓના નામ બોલાતા હતા. ત્યારે આખા દેશમાં લોકો ગર્વથી પોતાની છાતી ફુલાવી રહ્યા હતા. મોદી સાહેબ અમને બધાને નવા સંસદ ભવનમાં લઈ ગયા. અત્યાર સુધી આપણે બ્રિટિશરોના બનાવેલા સંસદ ભવનમાં બેસતા હતા. નરેન્દ્રભાઈએ નવું સંસદ ભવન બનાવ્યું, એનું લોકાર્પણ થયું. એ કાર્યક્રમમાં અમે ગયા. અમને બધાને એમ હતું કે આ સંસદ ભવનની અંદર કેવા ઠરાવો આવશે, ક્યારે આવશે, સત્ર કેવા હાલશે, એવું બધું વિચારતા હતા. એને બદલે પહેલા જ દિવસે પહેલો જ ઠરાવ આવ્યો કે મહિલાઓને ધારાસભામાં અને લોકસભામાં રિઝર્વેશન આપવા માટેનો નિર્ણય કર્યો. વર્ષોથી આ માંગણીઓ હતી પણ એને કોઈ મંજૂર કરવા વાળા હતા નહીં. પ્રધાનમંત્રીશ્રીએ એક વાત બહુ સુંદર કરી. પ્રધાનમંત્રીશ્રીએ આપણી બહેનોને માટે લખપતિ દીદી નામનું ટાઇટલ આપ્યું છે કે આપણી બહેનોને લખપતિ દીદી બનાવવાના છે. 1 કરોડ બહેનો લખપતિ દીદી બની ગઈ છે અને 3 કરોડ બહેનોને લખપતિ દીદી બનાવવા માટેનો કાર્યક્રમ પ્રધાનમંત્રીશ્રીએ જાહેર કર્યો છે. ટેકનોલોજીની વાત આવે એટલે ભાઈઓ જ કોટ પહેરીને આગળ બેસી જતા.